ચેઇન સ્નેચિંગની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે. ચેઇન સ્નેચિંગની ઘટનાની વાત કરીએ એટલે આપના માનસપટ પર ધૂંધળા દ્રશ્યો આવશે, જેમાં બાઇક પર બે સવાર આવે છે અને ચેઇન ખેંચીને લઈ જાય છે. પણ આજે કંઈક ઘટના અલગ બની છે. વાત ચેઇન સ્નેચિંગની છે, પરંતુ બે મહિલાઓ કઈ રીતે કરતી હતી ચોરી, કઈ રીતે મચાવ્યો હતો હંગામો, આવો જોઈએ. સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતી બે મહિલા સકંજામાં. વૃદ્ધ મહિલાઓની નજર ચૂકવી આચરતી અપરાધ. પોલીસની ગિરફ્તમાં ઉભેલી આ મહિલા આરોપીઓને જુઓ. આ બંને મહિલાઓ ચેઇન સ્નેચિંગ કરનારી ગુનેગાર છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે. રૂપાબેન ભરતભાઈ વાઘેલા અને પરબતબેન સોલંકી નામની આ બંને મહિલાઓ એકદમ શાતિર છે. તેઓ જે રીતે ગુનાને અંજામ આપે છે તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે જ્યારે બંને મહિલાઓની તપાસ કરી ત્યારે તેમની પાસેથી ચેઇન સ્નેચિંગ કરેલો મુદ્દામાલ પણ જપ્ત થયો હતો. ગઈ તારીખ 7 ફેબ્રુઆરીએ સાંજના સમયે એક વૃદ્ધ મહિલા ખતર ગામના બળવંતનગર શાકભાજી માર્કેટની અંદર શાકભાજી ખરીદ કરવા આવેલી અને સાંજના સમયે તેઓ શાકભાજી ખરીદ કરતા હતા. તે અરસામાં એની નજર ચૂકવી એના ગળામાં સોનાનો 2 તોલાનો હાર પહેરેલો હતો. આ હાર આ લેડીના નજર ચૂકવીને આ મહિલા આરોપીઓએ લૂંટી લીધો, જે કામે ગુનો રજીસ્ટર થયેલો છે. આ બંને મહિલા આરોપી આવા કેટલા ગુના કર્યા છે તે દિશામાં અમે મહેનત કરી રહ્યા છીએ. કેવી રીતે વૃદ્ધ મહિલાને બનાવતા ટાર્ગેટ, શું હતી તેમની મોડસ ઓપરેન્ડી? રૂપાબેન ભરતભાઈ વાઘેલા અને પરબતબેન સોલંકી નામની આ મહિલા આરોપીઓ જૂના નવા કપડાની લેવેચ કરવાનું કામ કરતા તે રોજ બજારમાં ફરતા હતા. આ દરમિયાન તેઓને કોઈ વૃદ્ધ મહિલા દેખાય તો તેને ટાર્ગેટ બનાવતા. પહેલા તો વૃદ્ધાનું વાતોમાં ધ્યાન ભટકાવતા અને ત્યારબાદ સિફતપૂર્વક ચેઇન સ્નેચિંગ કરી ભાગી જતા. મોટા ભાગે બંને મહિલાઓ સાંજના સમયે શાકભાજી માર્કેટ જેવી ભીડભાડવાળી જગ્યાઓ પર વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી હતી. ચેઇનની ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રેન મારફતે પોતાના વતન જતી રહેતી હતી. સુરત પોલીસ ચોપડે ચેઇન સ્નેચિંગના અસંખ્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સીસીટીવીના આધારે બંને અપરાધીઓનો થયો પર્દાફાશ. ગુનાને અંજામ આપતા દેખાઈ બંને મહિલાઓ. જુઓ આ સીસીટીવી ફૂટેજ. આ ફૂટેજમાં મહિલાઓ એક શાક માર્કેટમાં દેખાઈ રહ્યા છે. શાકભાજીની લારી પર મહિલાઓ શાકભાજી ખરીદી રહી છે. તેમાં આપને એક વૃદ્ધા દેખાશે. આ વૃદ્ધાની પાછળ ઉભેલી મહિલાની ગતિવિધિને ધ્યાનથી જુઓ. આ મહિલા ધીરે ધીરે વૃદ્ધાના ગળામાં ચેઇન કાઢતા સ્પષ્ટ નજરે પડે છે. બીજા એક સીસીટીવી ફૂટેજ એક દુકાનના છે, જ્યાં આ જ બંને મહિલા ફરી એકવાર વૃદ્ધાને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બંને સીસીટીવી ફૂટેજમાં મહિલાઓની ચાલાકી સ્પષ્ટતાથી દેખાય છે. વૃદ્ધાને ધ્યાન ન પડે તેનું અત્યંત ચાલાકીપૂર્વકનું આયોજન કરી સ્નેચિંગને અંજામ આપતી હતી. એમો એ છે કે જે મહિલાઓ જ્યાં સાંજના સમયે શાકભાજી ખરીદ કરવા આવતી હોય એવા શાકભાજી માર્કેટની અંદર જ એમની નજર ચૂકવી અને મહિલાઓ શાકભાજી ખરીદતી હોય તે વખતે ગળામાં જે પણ કંઈ પહેરેલું હોય સોના ચાંદી ધાતુનું એ સ્નેચિંગ કરી લે છે. આ બંને મહિલા પૈકી એક રૂપાબેન વાઘેલા છે અને બીજી રત્નાબેન સોલંકી છે. મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને એમનું જૂનું વતન રાજસ્થાન સુજનગઢ છે. આ લોકો ટ્રેન મારફતે આવે છે અને આવું સ્નેચિંગ કરી અને ટ્રેન મારફતે નીકળી જતા. બંને મહિલાની પૂછપરછમાં અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવું પોલીસને લાગી રહ્યું છે. ત્યારે પોલીસે બંને મહિલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે જનતાએ પણ અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો આપ આવી કોઈ મહિલા અપરાધીનો ભોગ બની શકો છો. તેજસ મોદી, 24 કલાક, સુરત.